નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. આજે નવલી નવરાત્રીના પાંચમો નોરતો છે. પાંચમા નોરતો આપણે માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યા છીએ અને માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ત્યાં લક્ષ્મીવાસ ગામે આવ્યા છીએ. ત્યારે લક્ષ્મીવાસ ગામે કેટલા વર્ષ જૂની જે પ્રાચીન ગરબી થાય છે, કેવી રીતે ગરબી થાય છે, શુકાય છે, તેના વિશે માહિતી મેળવીશું. તમારું નામ કીજો કાકા. અમૃતભાઈ. અમૃતભાઈ, કેટલા સમયથી અહીંયા ગરબી થાય છે, કેવી રીતે ગરબા લેવામાં આવે છે, શુકાય છે? અમારું ગામ અહીંયા નવું બનાવ્યું હોઈશું એના અંદાજે 125 વર્ષ થયા છે. તો મારા ખ્યાલથી 100 વર્ષથી આ જૂની પરંપરા, લોક સંસ્કૃતિ, ઝબકતી લોક સંસ્કૃતિને અમારી ગ્રામ્ય જનતાએ પૂરેપૂરી જાળવી રાખી છે. કેવી રીતે અહીંયા ગરબા લેવામાં આવે છે? માત્ર ઢોકળના તાલથી બીજા કોઈ વાજિંત્ર હોય છે? અમારે અહીંયા બિલકુલ પ્રાચીન જે દાંડિયા રાસ છે, દાંડિયા રાસમાં ઢોલ છે, હાર્મોનિયમ છે, સાથે તબલા અને ઢોલની થાપીઓ દ્વારા યુવાનોના જે જોશ છે એ જોશને ટકાવી રાખવા માટે હજી પણ પ્રાચીન અમારી જે સંસ્કૃતિ છે એને અમે ધબકતી રાખી છે. તમે નાનપણમાં હશો ત્યારથી પણ અહીંયા ગરબા લેતા હશો, ત્યારે ને અત્યારે તમને શું ફેર લાગે છે? ત્યારે ને અત્યારે પ્રાચીન અને અર્વાચીનમાં જે ડિફરન્સ છે એ તો ઘણો બધો છે. કારણ કે અત્યારે જે યંગ જનરેશન છે એ ધર્મની અંદર એટલો બધો આસ્થા ધરાવતી નથી. આમ ગરબીમાંની બધા ગરબા લઈએ બધી રીતે, આમ ગામડાની અંદર જે માતાજીની ગરબી થતી હોય, નાની નાની દીકરીઓ ગરબા ગાતી હોય, જુવાનીઓ લેતા હોય, અને પણ પહેલાં જે લેતા ગરબી એમાં તો માઇક્રોફોન સિસ્ટમ હતી નહીં. જૂના જમાનામાં તો એક થાંભલો હોય, થાંભલાની બાજુમાં એક પેટ્રોમેક્સ કે એવી એકાદી બત્તી રાખી દીધેલી હોય, અને પછી જે એના નકોર કંઠથી જે ગરબા ગાતા. કારણ કે ત્યારે શુદ્ધ ઘી અને આહાર વિહાર એવો હતો, ગળાનો જે મળકતો અવાજ પણ એવો હતો, અને અત્યારે જે અવાજ છે એ અવાજમાં થોડોક ડિફરન્સ છે. અને વાદ્યમાં તમે વાત કરી, વાદ્યમાં પણ ડિફરન્સ છે. તો અત્યારે અને જૂની સિસ્ટમમાં ઘણો બધો ડિફરન્સ છે. દુહો, તમે તો આમ ઘણા વર્ષથી ગાતા, કેટલા વર્ષથી ગાઓ? હું ગ્રેજ્યુએટ થયા પછી આમ કોલેજ કાળ દરમિયાન પણ નાટકોમાં લોક સાહિત્યને એવા બધા કાર્યક્રમો કોલેજમાં પણ આપતો, અને ત્યાર પછી ઘણા બધા ડાયરાઓમાં કાર્યક્રમ આપું છું, ગરબીમાં પણ અને રામકથા અને ભાગવત પણ વાંચું છું. અને ભાવના દુખડાર જાય, પણ એમ કેતા યા ફત ટડે, અરે એ તો બારે કેતા દુખડા જાય. સરસ. આજે આપણી સંસ્કૃતિ છે, પ્રાચીન સંસ્કૃતિને આજે પણ જાળવી રાખી છે અને ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ આ સંસ્કૃતિ ટકી રહી છે, તે આવા લોકોના કારણે ટકી રહી છે. તો નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.